વરાછા માતાવાડી ખાતે કારની ડિક્કીમાંથી 1 લાખ રૂપિયા રોકડાની ચોરી થઈ હતી, જેમાં ચોરી કરનાર આરોપીને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. તેમજ તેઓએ કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો તે અંગે પોલીસે આરોપી પાસે રિહર્સલ કરાવવામાં આવ્યું હતું. જો તમે ગાડીની ડિક્કીમાં કોઈ સામાન રાખતા હોવ તો તમારે સાવધાન થવાની જરૂર છે. ગાડીની ડિક્કીનું લોક તોડી તેમાંથી ચોરી કરવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. વાત કઈ કેમ છે કે અથવા લાઇન્સ ખાતે રહેતા વિમલ કુમાર ત્રિલોકચંદ જૈન ગત તારીખે 25 ના રોજ કોઈ કામ અર્થે વરાછા માતાવાડી ખાતે આવેલા સાદડીવાલા એસ્ટેસ ખાતે આવ્યા હતા અને ત્યાંના પાર્કિંગમાં પોતાની ગાડી પાર્ક કરી હતી. તેઓની ગાડીમાંથી રોકડા 1 લાખ રૂપિયા બે અજાણે સમો ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે ચોરીની આ ઘટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ જવા પામી છે. બનાવ સંદર્ભે વિમલ કુમારે વરાછા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી તેઓની પૂછપરછ હાથ ધરી હતી અને પોલીસે આ સમગ્ર ઘટનાનો અંજામ તેઓએ કેવી રીતે આપ્યો તે અંગે રિહર્સલ પણ કરાવ્યું હતું, જેમાં તેઓ ગાડીની નીચેથી ગાડીની ડિક્કીની લોકનો વાયર તોડી નાખી ડિક્કીને ખોલે છે અને ત્યારબાદ ડિક્કીમાં રહેલા સામાનની ચોરી કરે છે. જો કે હાલ પોલીસે તેઓની ધરપકડ કરી તેઓએ આ પ્રકારની ઘટનાને અન્ય વિસ્તારોમાં અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પૂછપરછ હાથ ધરી છે.